નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, તમારો બાયોલોજી ફેકલ્ટી રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે. ને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એકદમ તદ્દન નવા જુદા ટોપિકની, નવા ચેપ્ટરની, જે ચેપ્ટરનું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ માટેની કાર્યનીતિ. હવે તમે હકીકતમાં આ ચેપ્ટરને જોવા જાઓ તો 12મા ધોરણના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરમાંનું એક તો છે જ છે, પણ આ એક જ્ઞાનવર્ધક ચેપ્ટર પણ કહેવાય. કેવી રીતે જ્ઞાનવર્ધક? કારણ કે આની અંદર જનરલ અવેરનેસ, આપણી આજુબાજુનું પર્યાવરણ, આપણી આજુબાજુમાં મનુષ્ય સિવાયની અન્ય વનસ્પતિ અને પ્રાણીઓ, એમના માટેની કંઈક નવી માહિતી આજે તમને મળવાની છે. તો ધ્યાનથી જોતા રહેજો મિત્રો, કેમ કે આજે આપણે ખૂબ નવી વાતો ચેપ્ટરની અંદર લેવાના છીએ. ઠીક છે, તો આ ચેપ્ટર ખૂબ મહત્વનું રહેશે તમારા માટે, નીટના પર્પઝથી, બોર્ડના પર્પઝથી, ગુજકેટના પર્પઝથી, અને ખુદ પોતાની જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે. ઠીક છે મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે કે ભાઈ ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ. અચ્છા, આ ઉન્નતિકરણ ખાદ્ય ઉત્પાદનમાં કરવાની શું કામ જરૂર છે? વર્ષોથી, કરોડો વર્ષોથી, લાખો વર્ષોથી, જ્યારથી આદિમાનવ હતા ત્યારે એને એ નહોતી ખબર પડતી કે મારે કોઈ ધંધે જવાનું છે કે નહીં, કેમ કે ત્યારે બિઝનેસ હતા કે નહોતા તમને મને નથી ખબર, પણ એને એ ખબર હતી બોસ પેટનો ખાડો જરૂર પૂરવાનો છે. પહેલાના સમય એ લોકો શું કરતા તો કે શિકાર કરતા, એ લોકો હન્ટિંગ કરતા, ગુફામાં રહેતા, અને શું કરતા તો કે પ્રાણીઓને મારીને એનું માંસ ખાતા ખોરાક તરીકે. ધીરે ધીરે એ જ ગુફા માનવને એને ખ્યાલ આવ્યો કે આપણે ખેતી કરી શકીએ છીએ, નદી કિનારે રહી શકીએ છીએ, અને નદી કિનારે શહેરોનો વસવાટ થયો, ખેતી કરવાની શરૂઆત કરી, પાક ઉગાડવાની શરૂઆત કરી, અને એમાંથી એ લોકો ખોરાક ખાતા થયા. ક્લિયર થાય છે મારી વાત? આજે એ મનુષ્ય પૂરી પૃથ્વી પર આધિપત્ય જમાવે છે. આજે એ મનુષ્ય પૂરી પૃથ્વી પર 700 બિલિયન કરતાં પણ વધારે તમે ને હું છીએ. આજે એ મનુષ્ય પૃથ્વી પર અન્ય જાતિઓની સામે ડોમિનેટિંગ જાતિ છે. એ મનુષ્ય કે જે આજે મોટામાં મોટા મેમથ હાથી, અથવા તો તમે સમજી લો કે મોટામાં મોટા જંગલના રાજા સિંહને પણ કેદ કરવાની તાકાત ધરાવે છે. વસ્તી કન્ટિન્યુઅસલી પૃથ્વી પર સતત ને સતત વધી રહી છે, અને બોસ જેટલી વસ્તી વધશે એ બધાને રોજનો પેટનો ખાડો પૂરવો પડશે, સવાર, બપોર અને સાંજ. અને બોસ, આપણે તો બર્ગર અને પીઝાના માણસ, હા કે ના? ક્લિયર? તો આપણે રોજ ખોરાક ખાવો પડે, અને આ ખોરાક ક્યાંથી આવે છે મિત્રો? ખેતીથી આવે છે. એનો મતલબ જેટલી વસ્તી વધી રહી છે એટલી જ વધારે પ્રમાણમાં ખોરાકની ડિમાન્ડ પણ વધી રહી છે, અને એનો ભાર સીધે સીધો કોના ઉપર આવે છે? ખેતી ઉપર આવે છે. તમે આને અલગ રીતે વિચારો, ઉદાહરણ તરીકે હું તમને કહું, આજના સમયે ભારતની વસ્તી કેટલી? તો કે 135-40 કરોડ, વધારે હોઈ શકે. હવે જે આટલી વસ્તી છે એની જગ્યાએ તમે ખાલી એટલું વિચારો કે ભારતની અંદર આના કરતાં અડધી વસ્તી હોત તો, 70-80 કરોડની આજુબાજુ વસ્તી હોત તો, કદાચ સ્કૂલિંગ ફ્રી હોત, કદાચ હોસ્પિટલાઇઝ ફ્રી હોત, કદાચ સમજી લો રોડ રસ્તા અત્યારે છે એના કરતાં પણ ઘણા સારા હોત, કદાચ આના કરતાં પણ વધારે આપણી ભારતની ગવર્મેન્ટ સુવિધા આપી શકતી હોત. કેમ કે અડધો અડધો લોકો માટેનું કામ ઘટી ગયું. આજે પેટ્રોલનો ભાવ છે કદાચ આના કરતાં ઓછો પણ ભાવ હોત. મારી વાત સમજાય છે? ક્લિયર થાય છે? સૌથી મોટી વસ્તુ છે પોપ્યુલેશન. અને આપણી પાસે તો કંઈ માર્વેલના એવેન્જરની જેમ, થેનોસની જેમ પેલું કહે ને, મણી હોતો નથી, એક ચપટી વગાડે અડધી વસ્તીને ગાયબ કરી દઈએ, એ હક પણ આપણને કોઈ આપ્યો નથી. તો આપણે શું કરવાનું છે? દરેક વસ્તી જે છે એને પહોંચી શકે અથવા તો એને યોગ્ય ખોરાક મળી શકે એ માટે કંઈક એવા સુધારણા કરવાના છે, એવું ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ કરવાનું છે જેના કારણે ખોરાક મળે, ખેતી મળે, પોષણક્ષમ મળે. ક્લિયર થાય? અને એ ખેતી જે છે એની અંદર, અને તમે અત્યારે તો એ પણ ખબર છે કે ભાઈ આટલી બધી વસ્તી વધી રહી છે તો લોકોને રહેવા માટે જગ્યા જોશે, ખેતરો ઘટી રહ્યા છે, જ્યાં જોવો ત્યાં 2 BHK 3 BHKના પ્લાન બની રહ્યા છે, મોટા હાઈ રાઈઝ બની રહ્યા છે, વસ્તીને ક્યાંક તો નાખવી. જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે, ખેતીનું પ્રમાણ અત્યારે તમે જોવા જાઓ ઘટી રહ્યું છે, અને જો આ ખેતીનું પ્રમાણ ઘટશે તો જેટલી ખેતી વધી છે એની અંદર ઉત્પાદનની ડિમાન્ડ વધારવી પડશે, નવા નવા નુસખા નાખવા પડશે. પુરાના સમયની અંદર, જૂના સમયની અંદર જેવી રીતે ખેતી થતી હતી એવી રીતે ખેતીથી પોસિબલ નહીં થાય કે આપણે બધાનું પેટ ભરી શકીએ. સો ધીસ ઇઝ ધી મેઇન ઇશ્યુ, અને એટલા માટે જ ખેતીની અંદર અને ખાદ્ય ઉત્પાદનમાં સુધારણા લાવવા ખૂબ જરૂરી છે, અને એ પણ વૈજ્ઞાનિક ઢબે. મારી વાત ક્લિયર કરી શકતા હશો તમે, હા કે ના?
તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટરની કે ભાઈ ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ માટેની કાર્યનીતિ. આની અંદર આપણે વનસ્પતિ, પ્રાણી અને ખાદ્ય ઉત્પાદનને અનુલક્ષીને ખેતીને જોવાના છે. અને એની અંદર આજ દિન સુધી, વર્ષોથી લઈને આજ દિન સુધી શું શું ફેરફાર થયા, કયા કયા ફેરફાર થયા, કેવી કેવી ક્રાંતિઓ આવી, કઈ કઈ રીતે આપણે કામ કર્યું, એની આપણે ડિટેલની ચર્ચા કરવાના છે, એટલે કે ડિટેલમાં વાત કરવાના છે. ઠીક છે, તો શરૂઆત કરીએ ને. તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરવા જઈએ છીએ 12મું ધોરણ ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ માટેની કાર્યનીતિ. શરૂઆતનો પહેલો ટોપિક ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ માટેની જે કાર્યનીતિ છે એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે સૌથી મોટામાં મોટી પ્રોબ્લેમ મિત્રો જે છે એ છે ભાઈ વસ્તી. તો આપણે શું કરવાનું છે, વસ્તીને ઘટાડવાની છે. અમે બે ને અમારા બે અલા 20 નહીં 11 નહીં ક્રિકેટ ટીમ નથી બનાવવાની હો ભાઈ, ધ્યાન રાખવાનું છે. અમે બે ને અમારા બે, ખ્યાલ આવ્યો? હા કે ના? કેમ કે વસ્તી ઘટાડવાની છે. પણ તેમ છતાં ના સર, હંમેશા નહીં કરે. ભારતનો એકાદી જગ્યાએ તો પહેલો નંબર હોવો જોઈએ ને, તો ભારત વસ્તીની દ્રષ્ટિએ બે, એવું નથી કરવાનું. ફટાફટ અહીંયા ધ્યાન આપો. કેમ? કેમ કે દુનિયાની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે? પોપ્યુલેશન. કેમ કે પોપ્યુલેશન જેટલી વધશે એટલું જૈવિકતા પર અથવા તો જૈવિક સ્તરે ભાર વધશે, ખેતી સ્તરે ભાર વધશે, પ્રાણીઓમાં ભાર વધશે, શોષણ વધશે. કેમ? કેમકે વસ્તી વધશે તો વસ્તી વધવાને કારણે દરેક વસ્તુની ડિમાન્ડ વધશે, અને ડિમાન્ડ વધશે એનો મતલબ એટલું કતલેઆમ થશે વનસ્પતિ કે પ્રાણી. ક્લિયર થાય તમને? સમજાય? આ કે ના? એટલે સૌથી મોટી જડ કહેવાય ને, જે જડ એનું જે રૂટ છે એ જ વસ્તી છે. આગળ વધીએ છે. વર્ષોથી ખાદ્ય ઉત્પાદનની અંદર આપણે શું કરતા આવ્યા છીએ? પશુપાલન અને વનસ્પતિનું સંવર્ધન કરતા આવ્યા છીએ. હવે પશુપાલન એટલે શું, વનસ્પતિ સંવર્ધન, હું ડિટેલમાં ભણવાનું છે. આ અત્યારથી આપણે કરીએ છીએ એવું નથી હો મિત્રો. વર્ષોથી આપણે ત્યાં પશુપાલન, એક સમય એવો હતો, કદાચ તમે કૃષ્ણ ભગવાન વખતે કદાચ કોઈ કથા સાંભળી હોય તો તમને ખબર હશે, એ સમયે ધનવાન વ્યક્તિ કોણ કહેવાતો? જેની પાસે પશુઓનું પ્રમાણ, ગાયોનું પ્રમાણ વધારે હોય એ ધનવાન વ્યક્તિ કહેવાતા. ક્લિયર થાય તમને? હા કે ના? તો પશુપાલન ઇટ ઇઝ અ ગ્રેટ બિઝનેસ, બહુ મોટો બિઝનેસ છે. અને આજના સમયમાં તમે જુઓ, કદાચ ઘણા બધા પરિવાર એવા હશે કે જે પશુપાલન ઉપર ચાલતા હોય. હું અહીંયા ડેરીની વાત નથી કરતો, હું અહીંયા બે ત્રણ પશુઓની વાત નથી કરતો, હું તમને આખે આખો પશુપાલન એઝ અ બિઝનેસ જોવાની વાત કરું છું. તમને કદાચ ખબર હશે તમારા શહેરોની આજુબાજુમાં બહુ મોટા મોટા તબેલાઓ હશે કે જેમાંથી દૂધ આવતું હશે, અને ઘણા લોકો પર્સનલી એ જ દૂધ પીતા હશે, રાધર કે કોઈ ડેરીનું દૂધ પીવાની જગ્યા પર. કેમ? કેમકે એમને માટે એ પ્યોર દૂધ છે. અને હકીકતમાં ઘણી એવી સંસ્થાઓ છે, ઘણા એવા તબેલાઓ છે કે જે પ્રાઇવેટલી ચાલતા હોય છે અને પ્યોરિટી માટે ઓળખાતા હોય છે. તો પશુપાલન એક મોટો બિઝનેસ છે. અને ખાલી દૂધ નહીં, દૂધ, દૂધમાંથી બનતી ઘણી બધી પ્રોડક્ટ, ઇટ ઇઝ એઝ મચ એઝ બિગ બિઝનેસ, રાઈટ? અને એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે આપણા ગુજરાતની અંદર ગર્વ લેવાય એવી અમૂલ ડેરી. હા કે ના? ક્લિયર થાય છે? ચાલો. તો વર્ષોથી પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન કયા ક્ષેત્રે? તો કે ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રે. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો ખેતી ક્ષેત્રે વર્ષોથી આપણે પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન શું કરીએ છીએ? કરતા હોઈએ છીએ. પણ એની અંદર પણ બદલાવ લાવવા માટે, ઉન્નતિકરણ માટે આપણે નવી ટેકનિક, નવી તકનીકો વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે મોએટ ટેકનોલોજી. ક્લિયર? તો મોએટ એટલે મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર, જેની વાત હું તમને ડિટેલમાં ટોપિકમાં જ્યારે આવશે ત્યારે હું તમને વાત કરીશ. બટ એ ખાદ્ય ઉત્પાદનની માટે એક નવી ટેકનિક છે, ખાસ કરીને પશુપાલનની અંદર વપરાતી ટેકનિક છે. ક્લિયર? બીજું લખ્યું છે ટીશ્યુ કલ્ચરિંગ, જે વનસ્પતિના સંવર્ધન માટે વપરાતી ટેકનિક છે, જેને પણ આપણે આ ચેપ્ટરની અંદર, એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ભણવાના છીએ. ચાલો, ક્લિયર થઈ જાય છે? હા કે ના? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. નેક્સ્ટ પોઈન્ટની અંદર સૌથી પહેલો પોઈન્ટ મારે તમને જે સમજાવવાનો છે એ છે પશુપાલન. તો પશુપાલનનો એમ શું છે? તો જેટલા પણ પશુઓ છે આપણી પાસે, જેને આપણે પાલતુ પ્રાણીઓ કહીએ છીએ, એનું સંવર્ધન કરવું, ઇવન પશુધનને વધારવું, પ્લસ એમની પ્રજનન પદ્ધતિને સમજવી અને પ્રજનન કરાવીને સારામાં સારી જાત પેદા કરવી, એમના ઉછેર દ્વારા મનુષ્યની માટે જરૂર જણાય એટલું લાભદાયક કામ કરો, આને આપણે કહીએ છીએ પશુધન અથવા તો પશુપાલન. અને તમે જુઓ, આનો એક ઇંગ્લિશ વર્ડ છે જે તમારે સમજવો જોઈએ, હું તમને અહીંયા લખીને દઉં એટલે તમને ખ્યાલ આવે. પશુપાલનને આપણે બોલીએ છીએ એનિમલ હસ્બન્ડરી.
હવે અહીંયા હસબન્ડરીનો મતલબ શું? તો કે આ પશુઓ જે છે એનો પાલક, એનો પાલનહાર, એના પરથી આવેલો છે શબ્દ પશુપાલન. સો પશુપાલન એઝ અ બિઝનેસ, જેની અંદર આપણે પશુઓનું સંવર્ધન કરીએ છીએ, પશુધનને વધારીએ છીએ, એમના પ્રજનન વિશેની માહિતી, એમની અંદર નવી નવી જાતિ, નવી નસ્લ પેદા કરવી અને શ્રેષ્ઠ જાતિઓને ઉછેરવી, અને એના ઉછેર દ્વારા મનુષ્યને શું થાય છે, એક યા બીજી રીતે શું કરવામાં આવે છે, લાભ કરવામાં આવે છે. ક્લિયર? આગળ વધીએ છીએ આપણે. હવે આ પશુધનની અંદર આપણે કયા કયા પશુઓનું પાલન કરીએ છીએ, તો મેં તમને અહીંયા એમના નામ એનસીઆરટી પ્રમાણે અને પ્લસ એમના અહીંયા વૈજ્ઞાનિક નામ આપેલા છે. ભેંસ, ગાય, ભૂંડ, ઘોડા, ઢોર, ઘેટા, ઊંટ અને બકરી. ક્લિયર? તમારી બુકમાં તમે આ બધા નામ નોટ ડાઉન કરી શકો છો. મેં અહીંયા સાયન્ટિફિક નામ શું કામ લખ્યા, તો આનું એક કારણ છે, કેમ કે ચોપડીની અંદર આ બધા નામનો ઉલ્લેખ છે, તો મે બી પોસિબલ છે કે આપી શકે, રાઈટ? એટલા માટે ઉદાહરણ તરીકે ભેંસ તો બુબાલસ, બુબાલિસ. ક્લિયર? બીજું ગાય તો બોઝ ઇન્ડિક, ભૂંડ સુસ સેક્રોસા, સેક્રોફા. ઘોડા ઇક્યુસ કેબેલસ. ઢોર માટેનું કોઈ સ્પેસિફિક નામ નથી. ઘેટા ડેવિસ એરાઇઝ. ઊંટ કેમેલસ કેમેલું. અને બકરી કાપરા કાપરા. કપડા કપડા નહીં, શું છે, કાપરા કાપરા. ક્લિયર થાય છે, સમજાય છે? અહીંયા હું તમને એક નાનકડી વાત સમજાવી દઉં. જ્યારે તમે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર ભણતા હતા ત્યારે મેં તમને વાત સમજાવી હતી કે અમુક પ્રાણીઓના નામની અંદર બંને નામ, એટલે પહેલું નામ કોનું હોય તો કે પ્રજાતિ, અને બીજું નામ કોનું હોય તો કે જાતિ, આ સરખા હોઈ શકે છે. ખાસ કરીને કેમાં? તો કે પ્રાણીઓની અંદર, જેને આપણે શું કહીએ છીએ, ટોટોનિમ્સ કહેવામાં આવે છે, કે બંને નામ કેવા હોય, સરખા હોય છે. ઉદાહરણ તરીકે મેં તમને કીધું એ પ્રમાણે કાપરા કાપરા, અથવા તો અહીંયા એક બીજું ઉદાહરણ તમને આપી દો, નાજા નાજા. કોણ છે? તો કે કિંગ કોબરા, અથવા તો કોબરા એટલે કે સાપ માટે વપરાતું વૈજ્ઞાનિક નામ છે. ક્લિયર? સમજાય? આવા ઘણા બધા નામ છે કે જે બે વાર રિપીટ થતા હોય, તો આ એક તમારા માટે માત્ર જાણકારી રૂપ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. ચાલો, પશુપાલન વાળો પોઈન્ટ ક્લિયર થાય છે. આપણે સમજી રહ્યા છે પશુપાલન બે વસ્તુને, આખો ચોપડીના આ બે પાર્ટને ડિવાઈડ કર્યો છે. એકમાં પશુપાલન વિશેની વાત કરશું, એકમાં વનસ્પતિ સંવર્ધનની વાત કરશું. બંનેનો ઉપયોગ ક્યાં કરવાનો છે? ખાદ્ય ઉત્પાદન અને ઉન્નતિકરણ માટે કરવાનો. એટલે આપણો મુખ્ય પર્પઝ શું છે, કે આટલી બધી વસ્તી જતી, આટલી બધી જે વધતી વસ્તી છે એની જે ડિમાન્ડ છે એને પૂરી કરવીને, એના માટે એઝ અ સાયન્સ તરીકે, એઝ અ વૈજ્ઞાનિક તરીકે શું શું નવા બદલાવ અત્યાર સુધીમાં કર્યા છે, વર્ષો પુરાણો શું હતું, એમાં ટેકનોલોજીકલી શું ફેરફાર કર્યા છે એને આપણે જોઈએ છીએ. તો આ બધાનું આપણે શું કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક સંવર્ધન કરીએ છીએ, પશુધનને વધારીએ છીએ, એમના પ્રજનનના હેતુ અથવા તો એમાંથી સારામાં સારી શ્રેષ્ઠતમ ઉચ્ચતમ નસલ બનાવીએ છીએ, જાત બનાવીએ છીએ, રાઈટ? અને એમના ઉછેર દ્વારા મનુષ્યને એક કે બીજી રીતે શું થાય છે, લાભદાયક નીવડે છે. અને વર્ષોથી પશુપાલન સાથે મનુષ્ય તો જોડાયેલો જ છે, એટલે મનુષ્યનો પશુ સાથેનો વર્ષોથી સંબંધ છે. અને આ બધા પ્રાણીઓ કેવા છે, બહુ પાલતુ પ્રાણીઓ છે, જેને આપણે આપણા ઘરે રાખીએ છીએ, લાલન પાલન કરીએ છીએ, આપણા પરિવારનો સભ્ય માનીએ છીએ. તમે કદાચ કાઠિયાવાડની અંદર ગયા હોય, તમે કદાચ કોઈ એવા પરિવારમાં ગયા હોય કે જે લોકો અત્યારના સમયમાં, હાલના સમયમાં પણ એ લોકો આવી રીતે ભેંસ ગાય એવું રાખતા હોય, તો એને એના પરિવારના સભ્યની જેમ સાચવતા હોય. એમના માટે એક આખી અલાયદી જગ્યા હોય, ચોખ્ખી જગ્યા હોય, એને નીણ નાખવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું, એમને ચરવા માટે લઈ જવાનું, ખેતરે લઈ જવાનું, ખેતરથી પાછા અહીંયા લાવવાના. કદાચ તમે એવું પણ સાંભળ્યું છે કે તમારા પરિવારના કોઈ ગામ રહેતા હોય, તો ગામથી જ્યારે તમારા શહેરમાં આવ્યા હોય, તો એ સમયે ક્યારેક એવું કારણ આપે કે ઢોરને એકલા મૂકીને કેમ આવવું, રાઈટ? એને એકલા મૂકીને એને કોણ સાચવશે, એને કોણ પાણી પાશે? એટલા માટે થઈને ઘરના બે સભ્ય પૈકી કોઈ એક જ આવે ને, એક એમને સાચવવા માટે રહે. આવો પ્રેમ છે આપણો, સમજાય છે તમને? અને એ આપણા ગર્વની વાત છે આપણા ગુજરાતની. ઠીક છે, ચાલો આગળ વધીએ છીએ. આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ. આના ઉપરાંત આપણે પશુપાલનની અંદર મેજર શબ્દ તરીકે કોને કોને લેશું, તો મત્સ્ય ઉછેર. મત્સ્ય ઉછેર એક બિઝનેસના સ્વરૂપે, એક પશુપાલનના સ્વરૂપે. મરઘા ઉછેર, મધમાખી ઉછેર, રેશમના કીડાનો ઉછેર, રાઈટ? પછી લખ્યું છે ઝીંગા અને કરચલાનો ઉછેર, અને ઊંટ અથવા તો શાહમૃગ. ઊંટા નહીં, હા ભાઈ, ઊંટ અથવા તો શાહમૃગનો ઉછેર. એમાંથી બે થી ત્રણ વસ્તુ હું તમને કહી દઉં, રાઈટ? ચાલો, મત્સ્ય ઉછેર જે છે એના માટે એક શબ્દ વાપરીએ છીએ આપણે, પીસીએન કલ્ચર અથવા તો પીસી કલ્ચર. આ શબ્દ યાદ રાખજો, આગળ આપણે ભણશું ત્યારે હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ. મરઘા માટે અથવા તો મરઘા ઉછેર માટે કોમનલી આપણે પોલ્ટ્રી બોલતા હોઈએ છીએ. શું બોલતા હોઈએ છીએ? પોલ્ટ્રી ફાર્મ અથવા તો પોલ્ટ્રી બોલતા હોઈએ છીએ. મધમાખી ઉછેર માટે આપણે બી કીપિંગ બોલતા હોઈએ છીએ. શું બોલીએ છીએ? બી કીપિંગ. અથવા તો શું બોલીએ છીએ બોલો? એપિકલ્ચર. શું બોલીએ છીએ?
એપિકલ્ચર. ચાલો, રેશમના કીડા માટે આપણે સેરીકલ્ચર બોલીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવે છે તમને? ઝીંગા અને કરચલા માટે ઝીંગા ઉછેર કેન્દ્ર, અથવા તો આપણે એને બોલીએ છીએ કામ સામાન્ય રીતે એક્વાકલ્ચર. શું કહીએ છીએ બાળકો? એક્વાકલ્ચર, રાઈટ? ઊંટ અને શાહમૃગ માટે ઊંટનું ઉછેર કેન્દ્ર એવું બોલી શકાય. ક્લિયર થાય છે તમને? સમજાય છે? તો આ બધા એક એક પોઈન્ટ બાય પોઈન્ટ આપણે આ પશુપાલનમાં જોવાના છે. હાઉ ધીસ ઇઝ વર્ક, કેવી રીતે કામ કરે છે, કઈ કઈ રીતે એની અંદરથી પ્રોડક્શન લેવાય છે, કયા કયા પ્રાણીઓ હોય છે અને કેવી રીતે કામ થાય છે, એક એક પોઈન્ટને આપણે પકડીને જોવાના છીએ. ઓકે, ચાલો તો નેક્સ્ટ પોઈન્ટમાં વાત કરીએ કે વિશ્વની અંદર સૌથી વધારે પશુધન. ખાસ યાદ રાખજો, વિશ્વની અંદર સૌથી વધારે પશુધન, એનો મતલબ જો આખું આ વિશ્વને કન્સિડર કરવામાં આવે અને એ વિશ્વની અંદર જો હું 100 પશુઓ કહું તો 100માંથી 70 પશુઓ તો ખાલી કોની પાસે છે? ભારત અને ચીન પાસે. એટલા માટે આપણી ચોપડીમાં લખેલો પોઈન્ટ છે 70% પશુધન તો માત્ર ભારત અને ચીન પાસે છે, રાઈટ? પરંતુ એની પ્રોડક્ટિવિટી એટલે કે એમાંથી જે ઉત્પાદન લેવાય છે, ઉત્પાદન માત્ર કેટલું થાય છે? 25% થાય છે. બોલો, 70% પશુધન છે એમાંથી માત્ર 25% જ એ આપણી પ્રોડક્ટિવિટી છે. કેટલી છે બાળકો? બોલતા રહેજો. 25% આપણી શું છે? પ્રોડક્ટિવિટી. અને ઇંગ્લિશમાં લખું ને કે પ્રોડક્ટિવિટી એ. હાલો, ક્લિયર થઈ ગયું? સમજાય છે? તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આને એક એક કરીને આપણે સમજીશું એટલે તમને ખ્યાલ આવશે. ચાલો